अध्यात्म विज्ञान नई दृष्टि नई खोज देखिए सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें तुम्हारा भविष्य ने अंदर लिखू है कि तुमने 10 करोड़ मलवाना है हम्म बराबर है लिखू है भविष्य में बराबर મળવાના છે છે હવે હવે કરોડ કરોડ રૂપિયા બરાબર એ એ તો આપણે આપણે કહી દીધું કે એને જે કીધું સાચું બી આજે મળે કાલે મળે પરમ દિવસે મળે કે શ્વાસ ઉકળતા પહેલા મળે પણ આ બહુ માં મળવાના બરાબર હવે જો શ્વાસ ઉકલતા પહેલા મળે તો મળ્યા તો કેવાય પણ કામ લાગે નહીં હવે અઢાર વર્ષ ની ક્યાંય વીસ વર્ષ મળે દસ કરોડ રૂપિયા તો મને એટલે એની વાત તો એના ઉપર કે મારું પોતાનું જો ડેવલપમેન્ટ હાઈ લેવલ હોય તો મારા બધા ભવો પછી કેવા આવે મોટા ભાગના મનુષ્ય ભવના આવે કેવા આવે મનુષ્ય ભવના મિકેનિકલ લાઈફ જંખું નહીં કે કેમ જાગૃતિ હોય એમાં એટલે મને જાગૃતિ જ નથી આત્માને કોથરામ પૂર્યો પણ મારા મારું ડેવલપમેન્ટમાં કઈ કચાસ હોય તો જ આ અપસ એન્ડ ડાઉન્સ ના મારા બીજ પડી જાય એટલે ટાઈમ ઝોન સરખો રહે પણ અપસ એન્ડ ડાઉન્સ આવે છે કારણ કે ત્યાં આપણો પ્રમાણ છે આમના જે પ્રશ્નો છે એના એના સંબંધમાં જે સદ વિચાર એકદમ આવ્યો એટલે ভগবને જે પાંચ સંવય કારણો કહે એનું એનો કઈક સંબંધ અહીંયા કનેક્શન હોય એવું લાગે છે સંવય કે ભાઈ સમવાય કારણો કયા કે પ્રારંભ સ્વભાવ પુરુષાર્થ કાળ અને નિયતિ અથવા તો નિમિત્ત જે નિયતિને નિમિત્તમાં વેરિએશન છે બટ તો જે ડેવલપમેન્ટ આપણે કોને કહીએ છીએ જે સ્વભાવ છે એને ડેવલપમેન્ટ કહીએ છીએ કે સ્વભાવ અને વિભાવનું એ કારણ કે આખું આખું જે કી રોટેટ થાય છે મનુષ્યના કે કોઈ પણ જીવનું અસ્તિત્વની એ સ્વભાવના લેવલે પડેલી છે અને એના જ આધારે પુરુષાર્થ થાય છે અને એના જ આધારે એનું પરારદ ઉકલે છે અને પ્રારભ ઉકલતી વખતે એની આંતરિક દશામાં ભાવાભાવની ઇન્ટેન્સિટી શું રહેશે એ પણ એના આધારે ડિસાઇડ થાય છે અને એ જે સ્વભાવવાળો ભાગ છે એ ભાગને આપણે ડેવલપમેન્ટ કહીએ છીએ કે એ ભગવાન વાંચતા હોય છે કે શું છે ડેવલપમેન્ટ કો ડેવલપમેન્ટ કોને કહેવાય કે તમે અત્યારે સ્વભાવ ભાવ ભરી જઈ રહ્યા છો એ પ્રક્રિયાને ડેવલપમેન્ટ કહેવાય જ્યારે સ્વભાવ સ્વરૂપ થઈ ગયા એટલે ડેવલપમેન્ટ શું આવી ગયું ગો વે ટુ છે શું છે આ પહેલા વે ટુ સંસાર હતા હવે વે ટુ મોક્ષ અથવા વે ટુ સોલ આત્મા તરફ જઈએ છે એ આપણું ડેવલપમેન્ટ છે અને જયારે ડેવલપમેન્ટનો એન્ડ એ તમારો સ્વભાવ ખુલ્લો થઈ ગયો સમજાય છે એટલે વે ટુ છે શું છે ડેવલપમેન્ટ એ વે ટુ છે એટલે મતલબ કે એનો ડેવલપમેન્ટ સ્વભાવ નથી પણ સ્વભાવ તો ઘણીનો મતલબ વિભાવનો ક્ષય કરવો બીજી પરિભાષામાં કહીએ તો જે ડિસ્ચાર્જ થઈ રહેલા વિભાવ કે જે આત્મા પર રાગ મોહને ની મલિનતા સ્વરૂપે પ્રદેશોએ આવરાયેલા છે એ એની મેતે ઉકલે છે જુદા જુદા ટાઈમે જુદા જુદા નિયતિના પ્રવાહ પર જીવ જેમ જેમ આગળ વધે છે એમ એ ઉકલતું જાય છે તો એ જે વિભાવ છે એનો એ જેટલો સમતાપૂર્વક નિકાલ કરી શકે એ નિકાલ કરવાનો પણ એનો આધાર શું રહ્યો તો કે એનું જ્ઞાન દર્શન જ રહ્યું એ જ રહે બીજું શું એટલે કારણ કે વિભાવ પણ એ જ જ્ઞાન દર્શન ને સ્વભાવ ભણી લઈ જવાનું છે ને એટલે એક્ઝર કરવાનું છે ને હા વિકાસ કોનો કરવાનો છે આત્માનો તો નહીં પોતાનું જે જ્ઞાન દર્શન છે એમાં જેટલું આવરણ છે અજ્ઞાનતાના એ દૂર કરવાના છે એટલે એ જે વિભાવ જે ઉકલી રહ્યો છે એને જ કદાચ ચારિત્ર કહેવાય વિભાવ વિભાવ આ મનવચન કાયાનો જે ઉદય છે એને ચારિત્ર ના કહેવાય પણ મનવચન કાયાના ઉદયની પાછળ રહેલી જે તમારી બિલીફ છે એ માં તમારું કેવું જ્ઞાન વર્તે છે એ તમારું આજનું ચારિત્ર કહેવાય એટલે એક મિનિટ વન સેકન્ડ બે ભાગ પાડું છે મને જે સમજાય છે સાચું ખોટું કાયા એને આપણે કહી કમ્પ્લીટ ડિસ્ચાર્જ ભાગ એ જ વખતે મારું કંઈક ડેવલપમેન્ટ છે કે જેને આપણે સ્વભાવ સાથે કનેક્ટ કરી રહ્યા છે ને એમાંથી ભાવાભાવ ઓટોમેટિકલી ઉત્પન્ન થાય છે જેને સંયોગી ભાવ કહી છે સંયોગ અને સંયોગી ભાવ અને એ જ કદાચ વિભાવનું પરિણામ છે જો હું સ્વભાવમાં હોઉં તો ભાવાભાવથી પર છું ને મુક્ત છું બરાબર તો એ જે ભાવાભાવ જે થઈ રહ્યા છે એ એ ડિસ્ચાર્જ છે કે ચાર્જ કારણ કે દાદાએ એવું બી કહી દીધું કે લેપાયમાન ભાવો એ જળના ભાવ કારણ કે એ વિભાવ છે તો એ જળ જ છે કારણ કે એ અજ્ઞાનનું જ ડિસ્ચાર્જમેન્ટ છે અને જો હું સ્વભાવમાં છું તો હું મુક્ત જ છું તો આ આ પ્રોસેસ કેવી રીતે બને કારણ કે ડેવલપમેન્ટ એ આ ચારિત્રના ડેવલપમેન્ટ એટલે ત્યાં જ ચારિત્ર છે એ જગ્યાએ જે ઉકલી રહ્યું છે કારણ કે ત્યાં જ રાગદ્વેષ થાય છે એ જગ્યાએ ડિસ્ચાર્જ વખતે જો અજ્ઞાન છે તો ત્યાં રાગદ્વેષ થાય છે

ત્યાં સુધીની બધી પ્રક્રિયા ક્રમબદ્ધ છે કેવી છે ક્રમબદ્ધ છે આપણી ચોઈસ પ્રમાણે નથી પણ આપણા હિસાબ પ્રમાણે છે સમજાય છે ચોઈસ પ્રમાણે નથી પણ હિસાબ પ્રમાણે છે ક્રમબદ્ધ છે એટલે જ્ઞાની દેખાય કે હવે આ પછી શું આવશે શું આવશે કારણ કે ફિક્સ છે એ ક્રમબદ્ધ છે સમજાય છે ઓકે ક્રમબદ્ધ એટલે સિસ્ટમેટિક રિઝલ્ટ આવવું તમને એ ક્રમબદ્ધ પર્યાય જે છે એ જીવની જીવના ભોગવટાની અવસ્થા છે એ ક્રમબદ્ધ પર્યાય પુરુષાર્થમાં નથી આવતો એ પરિણામમાં આવે છે હવે આ પરિણામ વાળો જે ભાગ ઉકલી રહ્યો છે ઉદય ઉદયકર્મને આધીન એની અંદર એની પાછળ રહેલી જે બિલીફ કે જે તમે લઈને આવ્યા છો એ બિલીફને આજનો આત્મા જ્ઞાનની જાગૃતિ સાથે કેટલું ડિવાઈડ કરી શકે એ આજનો તમારો પુરુષાર્થ હવે બિલીફમાં તમે ભળી ગયા તો આ તમારો પ્રમાદ સમજ્યા ભાઈ મને તો એ એસી માં બહુ શોખ લાગે છે એસી વાળું હોય ને હવે કાયમ માટે આવું મળે તો સારું આવો અંદર ભાવ થઈ ગયો બરાબર છે એટલે શું થઈ ગયું પ્રમાદ થયો ને આત્મા થયો હવે ત્યાં બે સિચ્યુએશન ઉત્પન્ન થાય આઈ આપણે આ પ્રમાદ થઈ ગયો મીન્સ આપણે આત્મા ભણી જવાની જે પ્રક્રિયામાં શું આવ્યું આપણે જ નાખ્યું નાખ્યું પછી હવે આ આપણે જુદી રીતે જોવાની કોશિશ કે બરાબર છે હવે કોઈક જીવ એવો છે કે જેને આવો વિચાર આવ્યો અથવા આવો ભાવ થયો કે આવું કાયમ મળે તો સારું અને એની જાગૃતિ ટોપ લેવલની છે તો એને જુએ છે એ ભાવને કે લેપાયમાન ભાવો છે આ પરના ભાવો છે અમારે તો વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો આ બંને સિચ્યુએશન ઉત્પન્ન થાય તો એ એમાં ભળ્યો નથી ના

કયું વાક્ય છે નિશ્ચય વાક્ય પણ હું ભાવાભાવથી પર છું એ નિશ્ચય વાક્ય એ અનુભવમાં ક્યારે આવે કે જ્યારે આપણો પુરુષાર્થ તમામ પ્રકારનો બંધ થઈ જાય ત્યારે હવે ભાવ પણ ના રહ્યો અત્યારે તો આપણે ભાવની જરૂર છે સાહેબ પછી આ ભાવાભાવથી મુક્ત કહી નાખવું પછી આપણે એમ કે મારે તો મહાવીય ક્ષેત્રમાં જવાનો ભાવ છે શ્રીમંદર સ્વામી પાસે જવાનો ભાવ છે આ નવકલમરૂપ ચાઇડનો ભાવ છે તો પછી એ કોણ કરશે આપણે તો ભાવભાવથી મુક્ત છે ના આત્મા મુક્ત છે પણ પ્રતિષ્ઠિત આત્મા મુક્ત નથી એ પ્રતિષ્ઠાત્મા છેલ્લા અવતારમાં ના હોય કારણ કે જરૂર નથી એ વખતે કહી શકે કે હું એ દશા છે અત્યારે આ આ આ જવાબ છે 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 શું અને પેલી દશા દશા એટલે જવાબથી રીત પ્રમાણે તે સુધી પહોંચવું એને પુરસાદ કહેવાય એને શું કહેવાય પુરસાદ કહેવાય જવાબ બરાબર છે સાચો છે કે આત્મા ખરેખર ભાવ મુક્ત જ છે સો ટકા મુક્ત છે પણ એ પરિસ્થિતિમાં આયા પછી જયારે અનુભવીએ ત્યારે પછી આ ભાવ ભાવ રહ્યા પણ આજે જરૂર છે આપણે ભાવની એટલે પેલું જે જવાબ બોલીએ છે તે ખબર પડી જોઈએ પણ ભાઈ મારે હું ભાવ ભાવથી મુક્ત છું એ મારું મૂળ મૂળ સ્ટેટસ છે પણ આજે એ જગ્યાએ પહોંચવા માટેના જે સહાયક કારણો છું એના તો ભાવની મારે જરૂર છે એટલે પેલું એકાંતિક બોલવા જોઈએ તો શું થાય પછી લોચો પડી જાય સ્વામીજી અભેદ અભેદ ભાવે નમસ્કાર મારો પ્રશ્ન સ્ત્રી દેહ મળવાનો અને પુરુષ દેહ મળવાનો આધાર શું છે કારણ કે સ્ત્રી દેહ તત્વનું અનુભવ કરવામાં મુશ્કેલ લાગે છે તેમના મોહના પરમાણુ આધારિત પરમાણુ લોકોની અપેક્ષાઓ પૂરી કરવાની તો પુરુષોએ ઉદય કરવામાં કેવી જાગૃતિ જરૂર છે કે આ સ્ત્રી દેહને પુરુષ દેહમાં ફેર શું છે બંનેની અંદર ક્રોધ માન માયા લોક આ ચારે ચાર વસ્તુ હોય શું કીધું પણ જેની અંદર ક્રોધ અને માનનું પરમાણુ પચાસ ટકાથી વધારે થાય તો એ પુરુષ થાય અને જેની અંદર માયા અને લોભ પચાસ ટકાથી ઉપર થાય તો સ્ત્રી થાય આ નેચરલ નેચરલ ફોર્મેશન છે કેવું છે પણ ચારે ચાર વસ્તુ બધામાં હોય જ અને મોટે ભાગે પુરુષમાં ક્રોધ અને માન મોર દેન સિક્સટી સિક્સટી ફાઈવ પર્સન્ટ હોય ને સ્ત્રીઓમાં લોભ અને આ કપટ એ સિક્સ્ટી સિક્સટી ફાઇવ પર્સન્ટ હોય પણ જ્યારે બોર્ડર ઉપર હોય પચાસથી પંચાવનની રેન્જ હોય આનામાં ક્રોધ અને માન પચાસથી પંચાવન પુરુષમાં હોય પુરુષ થઈ ગયો પણ રેન્જ કેટલી છે પચાસથી પંચાવનની છે ખ્યાલ આવ્યો તે એ પુરુષે શું કહીએ આપણે કે આ શું કહીએ છીએ આ બાયડા જેવો છે એવી રીતે કોઈ સ્ત્રી હોય એની અંદર પચાસથી પંચાવનની રેન્જમાં લોભ અને કપટ હોય તો એ બાયડા છાપ કહેવાય કારણ કે એ ઇક્વલ રેસ ઉપર છે એટલે ભલે એકાવન ટકાથી વધારે વોડી મળી ગયું પણ પર્સન્ટેજ તો પેલા છે ને એટલે આ તમને સમજાવ કેવું કુદરતી ફોર્મેશન કેવું છે એ જાણવાનું ખાલી આપણે આમાં કંઈ મોક્ષે જવા માટે કશું નડતું મોક્ષે જવા માટે તો અજ્ઞાનતા જ નડે છે બીજું કશું નડતું નથી એટલે આપણે એવું એકાંતિક કશું માનવાની જરૂર નથી જ્ઞાનીઓની વાણી હંમેશા પુરુષાર્થ વર્ધક હોય કેવી હોય પુરુષાર્થને આતરે કે સ્ત્રીઓ ઓછો પુરુષાર્થ કરે કે પુરુષાર્થ પુરુષો ઉધાર કરે એવું માનવાની જરૂર નથી પણ દરેક વ્યક્તિઓ પોતે પોતાની ક્ષમતા પ્રમાણે પોતાના ભાવ પ્રમાણે પોતાની જાગૃતિ પ્રમાણે પોતાના નિશ્ચય પ્રમાણે પુરુષાર્થ કરે અને પ્રગતિને પામે આજે સ્ત્રી છે કાલે પુરુષ બને આજે પુરુષ છે કાલે સ્ત્રી બને એમાં કંઈ કોઈ કાયમનું સ્ટાન્ડર તો છે જ નહીં એટલે એને અત્યારે વચ્ચે લાવવાની જરૂર આપણા પુરુષાર્થના માર્ગમાં વચ્ચે લાવવાની જરૂર નથી એટલે બહુ એને ઇમ્પોર્ટન્સ નહીં આપવાનું ના પણ હું મારો પ્રકૃતિની વાત કરું છું કે મારે ગણતરીવાળી બુદ્ધિ વધારે છે લોભની તો પછી એ પરમાણુ વધુ હોય અથવા એમાં કેવી જાગૃતિ માં હોવી જોઈએ કે શ્રીદેહમાં ફસાવામાં તો તમે એમ કહો છો કે ઈજી છે પુરસાથ મને નથી લાગતું કારણ કે એમાં એટલો બધો આજુબાજુના સંજોગો એવા હોય છે એમના વ્યક્તિઓ સાથેના અપેક્ષાઓ પૂરી કરવાની મોહ કે એમાં એમાં જાગૃતિ રાખવી બહુ ઈજી મને ઈજી નથી લાગતી એવું છે પુરુષ માટે ઈઝી નથી ક્રોધ અને માનના સંજોગોમાં જ્યારે અપમાન થાય ને ત્યારે કેટલી રાતોની રાતો ઊંઘ ના આવે એ ઈગો ઉપર ડિપેન્ડ છે અને ક્રોધ જ્યારે કરે ને ત્યારે ભાન ભૂલી જાય પુરુષની વાત કરું છું એટલે બે નુકસાન કરતા જ છે ક્રોધ માન મારેલો ચારેય નુકસાન કરતા ફક્ત પુરુષ અને સ્ત્રીના દેહમાં વર્તમાન સંજોગોમાં જો વાત કરીએ તો કે સ્ત્રીનો દેહ એટલે આધારિત દેહ કેવો દેહ ડિપેન્ડન્ટ વધારે હોય અને પુરુષનો દેહ ડિપેન્ડન્ટ ઓછો ઓછો હોય સમજાય છે મારી વાત એટલે એને આધારિત હોવાથી જેટલો માણસ જેટલું જીવ આધારિત હોય એમાંથી કમાઉટ થતા એને વાર લાગે ને જેટલો આધારિત ઓછો એટલું સ્વતંત્ર થવાનું ઈઝી લાગે એટલે આપણે કેમ છે ને જૈન ટર્મિનોલોજીમાં એને પરિગ્રહ કીધો શું કીધું જેટલો પરિગ્રહ ઓછો એટલી ઉપાધિ ને જેટલો પરિગ્રહ વધારે એટલો ઉપાધિ સમજાય છે ને એવું અહીંયા આગળ પણ સેમ જેટલા આધાર આપણા વધારે એટલા આપણે ડિપેન્ડન્ટ જેટલા આધાર ઓછા એટલા ઇન્ડિપેન્ડન્ટ તો પ્રગતિ આપણી ઇઝી થાય શું થાય પણ તમે કહો આના વગર નહીં ચાલે આના વગર નહીં ચાલે આના વગર નહીં ચાલે તો તમારી પ્રગતિ શું થાય રોકાઈ જાય એ સંજોગ ના આવે તો શું થાય એ જ સંજોગ તમને અવરોધ અવરોધ રૂપે કાંડ બને સમજાય છે ને એટલે વ્યવહારથી એક આ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી આપણે એવું કહેવાય કે થોડું થોડું ડિફિકલ્ટ છે સ્ત્રીઓ માટે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી પણ રિયલ વ્યૂ પોઈન્ટથી કહીએ તો એવું કોઈ છે નહીં એ ધારે તો પુરુષાર્થ કરીને આ અવતાર પૂરો કરી અને અંદર જ્ઞાનની જાગૃતિ આ અવતાર તો પૂરો કરવો જ પડે જેવો છે તેઓ જે સંજોગો છે તેમાં પણ પોતે પુરુષાર્થ કરી અને આગળ જતા પુરુષ અવતાર પ્રાપ્ત કરીને મોક્ષે પણ જઈ શકે એમાં કંઈ આ છેલ્લો જ અવતાર છે આ અવતારમાં પુરુષાર્થ કરશે એ જ ગણવામાં આવશે એવું છે નથી એટલે એવું નથી કે ડિફિકલ્ટ છે અથવા અશક્ય છે પુરુષ કરતાં થોડુંક પાંચ દસ ટકા વધારે કહી શકાય આપણે એફર્ટ વધારે કરવો પડે કારણ કે જેટલું ડિપેન્ડન્સી વધારે હોય એટલું આ એ લોકોને વધારે પુરુષાર્થ કરવો પડે એટલા અવરોધ વધારે આવે ને આજે પુરુષ કમાતો હોય બરાબર છે ઓછી આવક હોય પૈસા ના આપતો હોય વાઈફ શું કે બી સો રૂપિયા લાવો શાકભાજી લાવવાની છે પછી સો રૂપિયા આપે પછી ત્રણ દિવસ રૂપિયા આપો તો હમણાં તો આપ્યા હતા પણ કે ખલાસ થઈ ગયા આટલા ટુ વાપર્યા મેં પૈસા સારું લે પણ આધારિત થઈ ગયા ને તમે ઘેર લઈ ગયા નથી ખોટા વાપર્યા નથી પણ શું થઈ ગયા એટલે આ તો સમજાવું છું ખાલી એક જ દાખલો આવા તો અનેક દાખલાઓ છે ટૂંકમાં જેટલા આધારિત વધારે એટલી મુક્ત તરફ જવાની પ્રગતિ આપણી અટકી જાય અને જેટલા સ્વતંત્ર આની અંદર પણ આ સ્થૂળ સંજોગોમાં પણ જો જ્ઞાનની જાગૃતિ હોય તો આમાંથી આસાનીથી નીકળી શકાય કારણ કે આ તો ઉદય કર્મ છે આ સંજોગ કે શું છે ઉદય કર્મ છે મિકેનિકલ છે એ પ્રકૃતિનો સ્વભાવ છે એ મારો સ્વભાવ નથી એટલે ધારું તો હું જ્ઞાને કરીને છૂટો રહી શકું અને મારા સ્વ સ્વભાવમાં રહી શકું એટલે મારી પ્રકૃતિની જ વાત કરું છું કે જે કલતેવાઈ પ્રકૃતિ છે એટલે આપણે આપણે આપણી પ્રકૃતિ છે એની પ્રકૃતિને સ્ટડી કરી સ્ટડી એટલા માટે માટે મુક્ત રહેવા ઊંડા ઉતરવા માટે નહીં આ બહુ મોટી ભૂલ થઈ જાય છે લોકો પ્રકૃતિને જોવાના સામાયિક કરવાનું એટલા માટે જોવાની કે આપણે એમાંથી કમાઉટ થઈએ એમાં એક્સપર્ટ થવા માટે નહીં બરોબર છે પણ એમાં જોઈ અગાડવાની છે શું કરવાનું છે આ ન હોવું જોઈએ મારી પ્રકૃતિમાં એના માટે ને જ્ઞાન લીધું હોય એકાદ બે વર્ષ ત્રણ વર્ષ સુધી બરાબર છે કાયમ માટે ના હોય પ્રકૃતિમાં ઊંડા ઉતરવાનું આપણે એમાં એક્સપોર્ટ થોડું થવાનું છે એમાંથી કેમ કમાઉટ થઈએ એટલા પૂરતું આપણે જોવાનું છે શું કરવાનું છે એમાંથી બહાર નીકળીએ એટલા માટે અમે એક્સપર્ટ થવા માટે નહીં કઈ વ્યક્તિએ કઈ રીતે કપટ કર્યું એ જાણવું છે આપણે ના એ કપટમાં આપણે કેમ ના એમ મોથી એ જાણવાનું છે છે એટલે હેતુ આપણો ક્લિયર હોવો જોઈએ એટલે આ આવી રીતે વારંવાર પ્રકૃતિના પ્રતિક્રમણ સામે કર કર કરે એટલે આખો દિવસ સંજોગો તો બની ગયા બન્યા પછી આજે પણ અસરો બધી પ્રકૃતિની જ રહેશે આપણી અંદર અંતસ્કરમાં અસર છે નહીં રહેશે બની ગયેલા પ્રસંગોની અસર રહ્યા કરે છે એટલે તમારી પ્રગતિ થતી નથી અટકી જાય છે 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 એટલે જ્ઞાનીઓ ના ના પાડે કે જુઓ ઊંડા ના ઉતરો શરૂઆતમાં તમે જ્ઞાન લીધું હોય કેમ તો કે તમે બહિર્મુખી છો એમાંથી અંતર્મુખી થવાની પ્રક્રિયા માટે બરાબર છે કે દુનિયાને ના જોતા આવે તમે તમારી પ્રકૃતિને જો ઊંડા ઉતરીને એ શરૂઆતની પ્રક્રિયામાં બરાબર છે કારણ કે બહિરમાંથી અંતર્મુખી થવા માટે પણ અંતરમુખી પછી શું થવાનું છે પરમાત્મા થવાનું છે વહીરાત્મા અંતરાત્મા અને પરમાત્મા એટલે પછી એ પ્રક્રિયા લાંબી ચાલવી જોઈએ નહીં બિગિનિંગ સ્ટેજમાં બરાબર છે એ દરેક વસ્તુની પોતાની ઇફેક્ટ હોય છે કે જે તમને હેલ્પફુલ થાય પછી વધારે કરો તો એ તમારી અજ્ઞાનતાને કારણે પછી એ મિકેનિકલ થઈ જાય શું થઈ જાય મિકેનિકલ થઈ જાય પછી બેનિફિટ ના કરે ઉલટું નુકસાન કરે તમને અમુક મહાત્માઓને આ વિજ્ઞાન સમજી ગયા પછી સત્સંગમાં આવવું કે નહીં વિજ્ઞાન સમજી ગયા પછી ક્યાં સુધી સત્સંગમાં આવવું જોઈએ એ વિશે તેના ફોડ પાડશો જે ભાઈ સત્સંગમાં સત્સંગમાં ક્યાં સુધી આવવું જોઈએ કે જ્યારે આપણે જે ડેવલપમેન્ટ કરવા માંગીએ છીએ થઈ જાય પછી આવવાની જરૂર નથી ઘણાને એમ લાગે પણ વિજ્ઞાન સમજી ગયા પછી શું જરૂર છે હવે તો આપણે વિજ્ઞાનને એપ્લાય કરીશું ના તમને વિજ્ઞાન જે પ્રાપ્ત થયું છે તે નોલેજ રૂપે પ્રાપ્ત થયું છે એટલે આપણે શેના માટે આવવાનું છે વારંવાર નોલેજ માટે જ નથી આવવાનું પણ જે મળ્યું છે એ કેવું થાય રિફ્રેશ થાય અને તમને બળ મળે ટુ એપ્લાય શેમાં તાકાત મળે તું એપ્લાય નહીં તો પ્રમાદ આવી જશે હા ભાઈ મને બધું ખબર છે શું થાય પણ ખબર શું કરવાની ભાઈ